આ તરફ ભુજથી મહત્વપૂર્ણ સમાચાર. ભુજમાં લોકડાઉનની અસર જોવા મળી. સતત ત્રીજા દિવસે ભુજ સજ્જડ બંધ જોવા મળ્યું. ભુજમાં લોકડાઉનની જે અસર જોવા મળી અને ભુજના તમામ રસ્તાઓ હાલ સુમસાન જોવા મળ્યા. ભુજમાં તમામ હોસ્પિટલ રોડ, જુબેલી ચોક પણ બંધ જોવા મળ્યા. જે રોડ રસ્તા અનેક વાહનોથી ભરચક જોવા મળતા હતા, હાલ તે તમામ રોડ રસ્તા સુમસાન જોવા મળ્યા. આજ મામલે વધુ વિગતો સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ભુજથી રીમા દોશી. રીમા, ભુજમાં હાલ સજ્જડ બંધ જેવી પરિસ્થિતિ જોવા મળી છે, સમગ્ર લોકો ચુસ્તપણે લોકડાઉનનું પાલન કરતા જોવા મળ્યા. જી ફાલ્ગુની, ખાસ તો જે પ્રકારની વાત છે, શનિવારે મોડી સાંજથી જ ભુજમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો હતો. અત્યારની પણ જો આપણે વાત કરીએ તો અમે ભુજના જુબેલી ચોક ખાતે છીએ. કેમેરા પર્સન મુંજાલ ભટ્ટ આ સીધા દ્રશ્યો આપણે દર્શાવી રહ્યા છે. ભુજના જે તમામ રોડ રસ્તાઓ છે તે હાલ સુમસામ જોવા મળી રહ્યા છે. લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને જરૂરી સેવાઓ જે લોકો આપી રહ્યા છે તે જ લોકો હાલ માર્ગ ઉપર નીકળી રહ્યા છે. સાથે જ બીજી મહત્વની બાબત એ પણ છે કે લોકો હવે સમજી ચૂક્યા છે કે કોરોનાની સામેની જે લડાઈ છે તેમાં સરકાર નહીં પરંતુ લોકોએ પણ પૂરતો સહયોગ આપવો ખૂબ જ જરૂરી બન્યો છે. ત્યારે આ સીધા જ દ્રશ્યો અમે આપણે દર્શાવી રહ્યા છીએ ભુજના, કે જ્યાં જે રોડો અત્યારના સમયમાં પીક અવર્સમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા હતા, ટ્રાફિક જામના પણ દ્રશ્યો આ રોડ રસ્તા ઉપર સર્જાતા હતા, તે જ રોડો તમામ રોડો હાલ અહીંયા સુમસામ જોવા મળી રહ્યા છે. સાથે સાથે જો વાત કરીએ કે જરૂરી સેવાઓ આપતા લોકો જ અત્યારે મુખ્ય માર્ગો ઉપર હાલ જોવા મળી રહ્યા છે. કારણ કે લોકોને સમજાઈ ચૂક્યું છે કે કોરોનાને નાથવું હશે તો સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવું ખૂબ જ જરૂરી બનશે. સાથે સાથે જે પ્રકારની પરિસ્થિતિ જનતા કર્ફ્યુ બાદ ગઈકાલે જોવા મળી હતી કે લોકો ઘરોની બહાર નીકળી રહ્યા હતા અને જાહેર માર્ગો ઉપર પણ જોવા મળતા હતા, તે પરિસ્થિતિ આજે નથી જોવા મળી રહી. ગઈકાલે ડીજીપી શિવાનંદ ઝા દ્વારા સત્તાવાર જે રીતે જાહેરાત પણ કરી દેવામાં આવી હતી કે લોકોને લોકડાઉનના જે નિયમો છે તેનું પાલન કરવું ખૂબ જ જરૂરી બનશે અને જે લોકો નહીં કરે તો તે લોકોને પોલીસ છે, પોલીસ દ્વારા તેમને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને પોલીસ કડક પગલાં લોકોની સામે લેશે. આ દ્રશ્યો છે હોસ્પિટલ રોડના ભુજના. ગઈકાલ સુધી આ રોડ ઉપર મોટી સંખ્યામાં લોકો જોવા મળતા હતા. ભુજની તમામ હોસ્પિટલો આ રોડ ઉપર આવેલી છે, પરંતુ જે જરૂરી સેવાઓ મેડિકલ સ્ટોર્સ છે તે જ હાલ ખુલ્લા જોવા મળી રહ્યા છે. તે સિવાયના આ ભુજના જે રસ્તાઓ છે તે સુમસામ જોવા મળી રહ્યા છે. ગઈકાલે પણ અમે જ્યારે અહીંયા પહોંચ્યા હતા ત્યાં સુધી લોકોમાં એ સમજ ન હતી કે લોકો સોશિયલ ડિસ્ટન્સ નતા મેન્ટેન કરી રહ્યા હતા. ઘરની બહાર જાણે સરકારે એક રજા જાહેર કરી હોય ને લોકો ફરવા નીકળ્યા હોય તેવો માહોલ હતો, પરંતુ આજના દ્રશ્યો કંઈક અલગ જ છે. સમગ્ર ભુજમાં એક સન્નાટો જોવા મળી રહ્યો છે, એક શાંતિ જોવા મળી રહી છે. સાથે સાથે જરૂરી સેવાઓ જે લોકો પૂરી પાડે છે તે જ લોકો આ બહાર નીકળ્યા હોય તે લોકો જ બહાર નીકળી રહ્યા છે તેવું જોવા મળી રહ્યું છે. કારણ કે સરકારે પણ કડક પગલાં લેવાની વાત કરી દીધી છે. ખાસ તો જે પ્રકારના આ દ્રશ્યો છે, સમગ્ર આ ભુજનો હોસ્પિટલ રોડ છે સુમસામ જોવા મળી રહ્યો છે. લોકો ઘરની બહાર નથી નીકળી રહ્યા કારણ કે લોકો સમજી ચૂક્યા છે જે પ્રકારે કોરોનાનો કહેર વૈશ્વિક સ્તરે જોવા મળી રહ્યો છે. અંદાજે 90 જેટલા દેશોમાં કોરોના ગ્રસ્ત બની ચૂક્યા છે અને ભારતમાં પણ આ કોરોના છે તે ત્રીજા તબક્કામાં પહોંચી ચૂક્યો છે. જે પ્રમાણે 24 કલાકમાં 100 જેટલા કેસો વધ્યા છે ત્યારે લોકો હવે સમજી ચૂક્યા છે કે કોરોનાને નાથવું હશે તો લોકોએ સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવું પડશે અને બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું પડશે. જી ફાલ્ગુની. જી બિલકુલ. અરીમા, આપે જે પ્રમાણે રોડ રસ્તાની વાત કરી અને હાલ જે રોડ રસ્તાના દ્રશ્યો સામે આવ્યા તેમાં તમામ દુકાનો બંધ જોવા મળી. આ સિવાય કયા કયા વિસ્તારો એવા છે કે જે હાલ બંધ જોવા મળી રહ્યા છે ભુજમાં? જી ફાલ્ગુની, હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ જ્યારે ભુજ પહોંચી છે ત્યારે અમે આ દ્રશ્યો સીધા જ દર્શાવી રહ્યા છીએ કે ભુજ સમગ્ર રીતે સંપૂર્ણપણે સજ્જડ બંધ, લોકડાઉનના નિયમોનું જે પાલન છે
તે ભૂજ કરતું જોવા મળી રહ્યું છે। તમામ જગ્યાઓ પર બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે। જે લોકો ગઈકાલ સુધી બહાર નીકળ્યા હતા તે લોકો પણ અત્યારે નથી, અત્યારે અમે હોસ્પિટલ રોડ ઉપર છીએ ત્યારે આ જે સીધા દ્રશ્યો છે તે અમે આપને દર્શાવી રહ્યા છીએ। લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે કારણ કે લોકોને સમજાઈ ચૂક્યું છે કે કોરોનાને નાથવું હશે। તો જે પ્રકારે ગઈકાલ સુધીનો જે માહોલ હતો, સોશિયલ ડિસ્ટન્સ લોકો નતા મેન્ટેન કરી રહ્યા, તે લોકો હવે સમજી ચૂક્યા છે કે કોરોનાને નાથવા માટે સોશિયલ ડિસ્ટન્સ ખૂબ જ જરૂરી છે। અને આ જ દ્રશ્યો છે સમગ્ર કચ્છમાં, માત્ર ભુજમાં જ નહીં પરંતુ સમગ્ર કચ્છમાં આ દ્રશ્યો આજે જોવા મળી રહ્યા છે। ખાસ તો જરૂરી સેવાઓ જે સરકાર વાતો કરી રહી છે કે દૂધ છે, મેડિકલ સ્ટોર છે, તે તમામ ખુલ્લા રહેશે અને તે જ પરિસ્થિતિ અત્યારે ભુજમાં જોવા મળી રહી છે। જે દૂધની સપ્લાયની વાત છે તે લોકોને પૂરતા પ્રમાણમાં મળી રહે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। સાથે સાથે જે પરિસ્થિતિ હાલ ભુજમાં જોવા મળી રહી છે કે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું અત્યારે ટાળી રહ્યા છે કારણ કે લોકો સમજી ચૂક્યા છે કે કોરોનાને નાથવા માટે સરકાર તો તેના પૂરતા પ્રયાસ કરી રહી છે પરંતુ આપણે પણ સજાગ થવાની જરૂર છે। એટલે તેના જ ભાગરૂપે લોકો અત્યારે બહાર નીકળવાનું હાલ ટાળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। અને આ પરિસ્થિતિ જે છે તે સમગ્ર ભુજમાં જોવા મળી રહી છે। ગઈકાલ સુધી જે પરિસ્થિતિ હતી તે અલગ હતી પરંતુ ગઈકાલે મોડી સાંજે શિવાનંદ ઝા દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું પડશે અને જે લોકો નહીં ટાળે તેમની સામે પોલીસ કડક કાર્યવાહી પણ કરી શકે છે, એટલે તેને જ લઈને લોકો જાગૃતતા, સ્વૈચ્છિક જાગૃતતા નહીં આવે તો પોલીસ તેમની ઉપર કડકાઈથી અમલવારી કરશે। અને આજ પરિસ્થિતિ અત્યારે કચ્છના ભુજમાં જોવા મળી રહી છે। જી બિલકુલ અરીમા, આભાર આપનો સમગ્ર અપડેટ્સ માટે। તો હાલ જે ભુજના દ્રશ્યો સામે આવ્યા, સમગ્ર ભુજ લોકડાઉનની સ્થિતિમાં જોવા મળ્યું, લોકોએ સ્વયંભૂ સ્વૈચ્છિક રીતે બંધ પાડ્યું, લોકડાઉનની જે જાહેરાત કરાઈ ત્યારબાદ લોકોએ પોતાની રીતે જ આ કોરોના વાયરસની ગંભીરતાને સમજી અને ત્યારબાદની જે પરિસ્થિતિ, આ સીધા જ દ્રશ્યો રોડ રસ્તા સુમસામ જોવા મળી રહ્યા છે ભુજના। આ તરફ એક તરફ માંડવી બીચના દ્રશ્યો છે અને એક તરફ રોડ રસ્તાના દ્રશ્યો છે। હાલ જે બંને દ્રશ્યો સામે આવ્યા છે, જ્યારે સહેલાણીઓ માંડવી બીચ પર મોટી સંખ્યામાં એક સમયે જોવા મળતા હતા પરંતુ હાલ માંડવી બીચ સુમસાન ભાસી રહ્યો છે। આ તરફ રોડ રસ્તા જે વાહન ચાલકોથી ભીડવાળા જોવા મળતા હતા, ક્યાં પગ મૂકવો તેની પણ જગ્યા જોવા નહોતી મળતી પરંતુ હાલના આ દ્રશ્યો કંઈક અલગ જ પ્રતીતિ કરાવી રહ્યા છે।